VNSU TYBS M5 જન્મદીપ છે ઈશ્વર પેટલીકરની તેના આપણે ટૂંકા પ્રશ્ન જોઈએ ઈશ્વર પેટલીકરનો જન્મ ક્યાં થયો હતો જવાબ છે પેટલીકર ગામમાં આગળનો સવાલ ઈશ્વર પેટલીકરે કેટલા વર્ષ લેખન પ્રવૃત્તિ કરી જવાબ છે 40 વર્ષ ત્રીજો સવાલ ઈશ્વર પેટલીકરે કેટલી નવલકથાઓ લખી જવાબ છે 26 આગળનો સવાલ ઈશ્વર પેટલીકરે કેટલા સંગ્રહો આપ્યા જવાબ છે 11 જન્મટી કૃતિ સર્જકે કોણે અર્પણ કરી જવાબ છે ચુનીલાલ વર્ધમાન શાહ છઠ્ઠો સવાલ ઈશ્વર પેટલીકરનો જન્મ કઈ સાલમાં થયો જવાબ છે 9 મે 1916 સાતમો સવાલ ઈશ્વર પેટલીકરની માતાનું નામ જણાવો જવાબ છે જીબા આગળનો સવાલ ઈશ્વર પેટલીકરને કયો સ્વર્ણચંદ્રક મળેલો જવાબ છે રણજીત રામ સ્વર્ણચંદ્રક નવમો સવાલ ઈશ્વર પેટલીકરના પિતાનું નામ જણાવો જવાબ છે મોતીભાઈ આગળનો સવાલ 10મો જન્મટીપ કૃતિના કુલ પ્રકરણો કેટલા છે જવાબ છે 26 ઈશ્વર પેટલીકરની પ્રથમ નવલકથા કઈ છે જવાબ છે જન્મટીપ કૃતિના મુખ્ય પાત્રના નામ જણાવો ભીમો અને ચંદા ભીમાની પ્રથમ પત્નીનું નામ આપો જવાબ છે ચંદા 14મો સવાલ ભીમો અને દેવાએ કોનું ખૂન કર્યું હતું જવાબ છે પૂજાનો આગળનો સવાલ ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા કઈ છે જવાબ છે કરણ ઘેલો આગળનો સવાલ જન્મટીપ કૃતિ કયા સામયિકમાં પ્રગટ થઈ હતી જવાબ છે પ્રજાબંધુ આગળનો સવાલ ચંદાના પિતાનું નામ જણાવો જવાબ છે રઈજી 18મો સવાલ જન્મટીપ કૃતિનું પ્રથમ અને અંતિમ પ્રકરણ કયું છે જવાબ છે ધણીપણું એ પ્રથમ છે અને જન્મટીપ એ અંતિમ છે 19મો સવાલ જન્મટીપ કૃતિનું મુખ્ય સ્ત્રી પાત્ર કોણ છે જવાબ છે ચંદા 20મો સવાલ જન્મટીપ કૃતિનું મુખ્ય પુરુષ પાત્ર કોણ છે જવાબ છે ભીમો આગળનો સવાલ ચંદાનું પ્રથમ વે વિશાલ કોની સાથે થયું હતું જવાબ છે મનોર 22મો ચંદાની સાસુનું નામ આપો જવાબ છે કંકુ ઢાંકવાનું તો ઢાંક્યું નથી હવે નર્યું મોડું ઢાંકીને શું કામ છે આ વાક્ય કોણ બોલે છે જવાબ છે પૂજો આગળનો સવાલ દેવાને ભીમાને શું સંબંધ છે પિતા પુત્રનો 25મો સવાલ ચંદા પ્રથમ વખત પિયરેથી ક્યારે આવી જવાબ છે ભીમો દવાખાને હતો ત્યારે 26મો સવાલ રઈજી કોના પિતા હતા જવાબ છે ચંદાના આગળનો સવાલ જન્મટીપ કૃતિ કઈ સાલમાં પ્રગટ થઈ જવાબ છે 1944 આગળનો સવાલ નહીં આવો તો માની લઈશ કે તમારો વિચાર નથી આ વાક્ય કોણ બોલે છે જવાબ ચંદા બોલે છે આગળનો સવાલ તમારું હૃદય તમારું નથી ત્યાં મારો શું દોષ આ વાક્ય કોના દ્વારા કહેવાય છે જવાબ છે અંબા આગળનો સવાલ ભીમાની બીજી પત્નીનું નામ જણાવો જવાબ છે અંબા 30મો સવાલ ઈશ્વર પેટલીકરનું શિક્ષણ જણાવો જવાબ છે મેટ્રિક પાસ આગળનો સવાલ ઈશ્વર પેટલીકરે કયા સામયિકમાં કટાર લેખક તરીકે કાર્ય કર્યું જવાબ છે ગુજરાત સમાચાર સંદેશ સ્ત્રી નિરીક્ષક આગળનો સવાલ ઈશ્વર પેટલીકરની નવલકથાઓના નામ જણાવો જવાબ છે જન્મટીપ મારી હૈયા સગડી ભવસાગર ધરતીનો અવતાર 33મો સવાલ ઈશ્વર પેટલીકરની વાર્તા સંગ્રહકો નવલિકા સંગ્રહકોના નામ આપો જવાબ છે કઠપૂતળી આકાશગંગા ચિંગારી પારસમણી આગળનો સવાલ સાહિત્યમાં ખૂબ જ પ્રખ્યાત થયેલી ઈશ્વર પેટલીકરની ટૂંકી વાર્તા કહી છે જવાબ છે લોહીની સગાઈ 35મો સવાલ
ઈશ્વર પેટલીકરનું મૂળ નામ જણાવો. જવાબ છે ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ. આગળનો સવાલ, નવલકથા શબ્દ સેના પરથી આવ્યો છે? જવાબ છે અંગ્રેજી શબ્દ નોવેલ પરથી. આગળનો સવાલ, નવલકથાના ઘટક તત્વો જણાવો. જવાબ છે કથાવસ્તુ, પાત્ર, સંવાદ, સંઘર્ષ, વાતાવરણ, રસ, ભાષાશૈલી અને વસ્તુ સંકલ્પના. 37મો સવાલ, ગુજરાતી સાહિત્યની 5 નવલકથાઓના નામ આપો. જવાબ છે સરસ્વતી ચંદ્ર, પૃથ્વી વલ્લભ, જય સોમનાથ, રાજધીરાજ, માનવીની ભવાઈ. 38મો સવાલ, ગુજરાતી સાહિત્યના 5 નવલકથાકારના નામ આપો. જવાબ છે ગોવર્ધન રામ ત્રિપાઠી, કનૈયાલાલ મુનશી, મનુભાઈ પંચોલી, પન્નાલાલ પટેલ, રઘુવીર ચૌધરી, ઝવેરચંદ મેઘાણી અને ચંદ્રકાંત બક્ષી. આગળનો સવાલ, જન્મટીપ કૃતિના સ્ત્રી પાત્રોના નામ જણાવો. જવાબ છે ચંદા, કંકુ, અંબા, સની વગેરે. 40મો સવાલ, કૃતિના પુરુષ પાત્રના નામ આપો. જવાબ છે ભીમો, દેવો, પૂજો, રૈજી વગેરે. 41મો સવાલ, ભીમાના મિત્રનું નામ જણાવો. જવાબ છે રણછોડ. આગળનો સવાલ, ભીમાની સાથે લગ્ન પહેલાં કઈ શરત મૂકે છે? જવાબ છે તું દારૂ પીશ, તું એલફેલ બોલીશ કે બહાર ભવાડો કરીશ, કોઈ ખરું ખોટું બોલી જશે તો તે હું નહીં સાંભળું, 17.5 વાર નહીં સાંભળે. આગળનો સવાલ, જન્મટીપ કૃતિના કયા મેળાની વાત થઈ છે? જવાબ છે રામદેવ પીરના મેળાની. આગળનો સવાલ, કૃતિમાં સર્જકે કયો કોમની વાત કરી છે? જવાબ છે પાટણવાડિયા કોમની વાત કરી છે. આગળનો સવાલ, જન્મટીપ કૃતિમાં કયા બે કુટુંબો વચ્ચે વેર ચાલ્યું આવતું હતું? જવાબ છે જેહરા અને બારૈયા કુટુંબ વચ્ચે. આગળનો સવાલ, ચંદા અચાનક પિયર કેમ ચાલી ગઈ? જવાબ છે કેમ કે ભીમાએ લગ્ન વખતે જે ચંદાને શરત કરી લીધી પણ પાડી શક્યો ન હતો એટલે. નેમચંદ શેઠને ત્યાં ધાડ પડી ત્યારે નેમચંદ શેઠને કોણે બચાવ્યા હતા? જવાબ છે ભીમાએ. છેલ્લો સવાલ, ભીમાએ પૂજાનું ખૂનની વિગત કોણે આપી? જવાબ છે રામા.